धर्म परिवर्तन और हवाला कांड के दो आरोपी जिन्हें यूपी से कल बड़ौदा की कोर्ट में हाजिर किया गया। क्राइम ब्रांच और एसओजी पुलिस ये दोनों आरोपियों को लेकर आई थी। सलाउद्दीन शेख और मौलाना गौतम उमर ये दो आरोपी हैं जिन पर धर्म परिवर्तन और हवाला कांड के आरोप है और इसके लिए बड़ौदा में भी शिकायत दर्ज की गई थी। तब कोर्ट के सामने उनकी कल पेशी की गई जिसमें पुलिस की ओर से रिमांड मांगे गए थे। करीबन रात 10:45 बजे पुलिस की ओर से रिमांड अर्जी यहां पर दी गई थी जिसपे 12:30 बजे तक कोर्ट में दलीलें चली थी। जी हां, कोर्ट में रात को 12:30 बजे तक दोनों वकीलों की ओर से दलील दी गई और आखिरकार सुबह तड़के यानी कि देर रात 2:45 बजे इन दोनों आरोपी सलाउद्दीन शेख और मौलाना गौतम उमर इन दोनों के 14 दिन के रिमांड की जो मांग की गई थी उसके सामने 7 दिन के रिमांड इनके कोर्ट की ओर से मंजूर किए गए हैं। यानी कि अगले शनिवार शाम 4 बजे तक इन दोनों आरोपियों की रिमांड कोर्ट ने मंजूर की है। आज रोज एसओजी द्वारा तपास करना अधिकारी श्री पटेल साहेब द्वारा जे अरजी आपवामां आवेली तेवो मात्र बन्ने आरोपीओने लईने आव्या अने प्रोडक्शन रिपोर्ट आप्यो अने त्यारबाद कोईपण प्रकारनी रिमांड अरजीनो रिपोर्ट आपेलो नहीं। त्यारबाद एना अनुसंधाने नामदार कोर्ट द्वारा गुणदोष उपर अरजीनो निकाल थता कोर्टे रिमांड रिपोर्ट आपवानी જ્યારે યોગ્ય જણાય ત્યારે એ વિકલ્પે રિમાન્ડ રિપોર્ટ આપી શકે એ પ્રમાણેની હકીકત જાહેર કરી એમની અરજી અંશતઃ મંજૂર કરવામાં આવેલી। ત્યારબાદ સમયના વેણ જતા સાથે 1.25 કલાક બાદ એમને ખ્યાલ આવ્યો કે હવે અમારે રિમાન્ડ રિપોર્ટ આજે ને આજે રજૂ કરવો જોઈએ, એવું એમને બ્રહ્મજ્ઞાન થયું। એટલે વિના આરોપીને જાણ કરે, વિના બચાવ પક્ષના એડવોકેટને જાણ કર્યા વિના તાત્કાલિક ધોરણે અરજી રિપોર્ટ रिमांड अर्जी रिपोर्ट तैयार करवा करवा माटे मथामण चालू कर दी थी। आ कोई हकीकत थी बचाव पक्षना वकील ने के आरोपी ने जाण करवामां आवेली नहीं अने कमनसीबे आ घणा दुख साथे कहेवू पड़े कि आटली सारी एजेंसी आवी रीते अंधारामां राखी अने बेकडोर थी ऑर्डरो लेवाने प्रयत्न करे ए योग्य न गणाय। ए घणी शरमजनक बाबत छे पण तेम छतां अमे जागृत हता अने सजाग हता एटले अमे तात्कालिक धोरणे हाजर ज होवाथी एमना द्वारा લગભગ 10:15 વાગે એની આસપાસ એમની રિમાન્ડ રિપોર્ટની અરજી શ્રી પટેલ તૈયાર કરીને લાવ્યા અને ત્યારબાદ કોપી આપી બંને પક્ષકારોને સાંભળ્યા। સાંભળ્યા બાદ ઓછામાં ઓછા 12:15 સુધી એ દલીલોની સુનાવણી ચાલી અને બંને પક્ષે સાંભળીને નામદાસ કોર્ટે અત્યારે 1:45 વાગ્યાના આશરે 1:45 વાગ્યાના સુમારે ગુણદોષ ઉપર અરજી અંશતઃ મંજૂર કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા જે પૈકી કોર્ટે આવતા શનિવાર સુધી 4:00 વાગ્યા સુધીના એટલે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। આજરોજ યુપી પોલીસ દ્વારા પ્રોડક્શન વોરંટ આધારે નામદાર કોર્ટમાં આરોપી ઉમર ગૌતમ અને સલાઉદ્દીન રજૂ કરવામાં આવેલા, જે બેઝ ઉપર અમારી જે કસ્ટડી હતી એ નામંજૂર કરેલી હતી અને અમારા રિમાન્ડના અધિકારો નામદાર કોર્ટે ખુલ્લા રાખેલા અને ત્યારબાદ આ આરોપીઓ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોય તેઓની તપાસના કામે જરૂર હોય જેવા વિવિધ 19 જેટલા મુદ્દાઓ પર આઈઓ તેમજ સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલી હતી અને નામદાર કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી અને બંને આરોપીઓના આગામી તારીખ 23/10/2021 કલાક 16:00 સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે। આપ જાણો છો જે પ્રમાણે આ ગુનો છે ગેરકાયદેસર ધર્માંતરણની સાથે સાથે ગેરકાયદેસર હવાલા મારફતે ફંડિંગ મેળવી એનો અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ઉપયોગ કરવાની સાથે સાથે એનઆરએ સીએ અને એનઆરઆઈ જેવા દિલ્હીના જે ઇસ્યુઝ હતા તેમાં પ્રદર્શનકારીઓને મદદ કરવામાં પણ વાપરેલા હોવાની હકીકત છે। આ સિવાય અન્ય જગ્યાએ પણ એનો ગેરકાયદેસર ઉપયોગ થયેલો હોય તે તમામ મુદ્દાઓ તેમજ તેના કનેક્શન્સ અને તેઓ સાથે કોણ કોણ બીજા સંકળાયેલા છે તેના સંપર્કો સહિતના અલગ અલગ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે। હા, આ આરોપીઓને જે જે જગ્યાએ એની સંડોવણી સંપર્કો અને જ્યાં જ્યાં પણ તપાસની જરૂર છે તે મહારાષ્ટ્ર છે, એમપી છે, યુપી છે, તમામ જગ્યા પર તપાસમાં લઈ જવા કાર્યવાહી કરવા માટે। હા, પેનડ્રાઈવનો મુદ્દો છે એ અમારા માટે અગત્યનો છે, સાથે સાથે પેનડ્રાઈવમાં જે હકીકતો હતી એ પેનડ્રાઈવની હકીકતો હાર્ડ ડિસ્કમાં પણ ઉપલબ્ધ છે એવું એમનું કહેવું છે, તો એ મેળવવાની પણ અમે કાર્યવાહી કરીશું। ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।